નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હજારો ભક્તોની હાજરીમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના 102મા પ્રાગટ્ય દિવસની ચાણસદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના 95 વર્ષના આયુ દરમિયાન 52 દેશોમાં વિચરણ કરી ભગવાન સ્વામિનારાયણના 1100થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું, તેમજ 1700 ગામોમાં 2,50,000 ઘરોમાં પધરામણી સાથે સાથે 7,50,000 પત્રોનું વાંચન કરી દરેકના ઉત્તમ જવાબ આપ્યા, તેમજ સમાજમાં વ્યસન મુક્તિ માટે એક અનોખું અભિયાન ચલાવ્યો એવા વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 102મો જન્મ જયંતિ મહોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે બુધવારના રોજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે કેવળ મંદિરોનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય મંદિરો એટલે કે ચારિત્રવાન અને સંસ્કારી સમાજનું સર્જન કરી અનોખું પ્રદાન કરેલ છે. સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય વિવેક સાગર સ્વામી તથા પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણો સહ સદગુણો થકી સમાજને કરેલ સહાયતાને સંભાળીને ગુણાનુવાદ કરેલ બાદમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જય સ્વામિનારાયણ. આજે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 102મો જન્મોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાનની અંદર ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાયો. આ ઉત્સવની અંદર લગભગ 10,000થી વધારે ભક્તોએ લાભ લીધો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અનેક લોકોને સદાચારી જીવન સમાજ તૈયાર કર્યો અને આવા ભક્તોનો સમાજ તૈયાર કરનાર એવા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજને હજારો ભક્તોએ તેઓના પ્રાગટ્ય સ્થાનમાં એક અંજલિ અર્પણ કરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય હતું, આજે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ આપ્યા છે. તેઓના આશીર્વાદથી આજે ભવ્ય ઉત્સવ થયો છે, તેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા છે, તે સર્વેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. પ્રજેશન, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.